ભાજપની આ પહેલી ચૂંટણી હતી. બે શહેરો એવા હતા કે જેમાં ભાજપને જીત મળી અને આ બે સીટને કારણે ભાજપને ઇજ્જત બચી ગઈ. નમસ્કાર દર્શક મિત્રો, 1984ની અંદર ભારતીય જનતા પાર્ટી લોકસભાની માત્ર બે જ બેઠકો જીતી હતી. તો આ બે બેઠકોની અત્યારે શું સ્થિતિ છે એના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, 29 ડિસેમ્બર 1984ના દિવસે જ્યારે લોકસભાના પરિણામો જાહેર થઈ રહ્યા હતા ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સહિતના અનેક નેતાઓ ચૂંટણી હારી રહ્યા હતા અને ભાજપે એવું માની લીધેલું કે આ ચૂંટણીમાં એક પણ બેઠક મળશે નહીં. ભાજપની આ પહેલી ચૂંટણી હતી. બે શહેરો એવા હતા કે જેમાં ભાજપને જીત મળી અને આ બે સીટને કારણે ભાજપને ઇજ્જત બચી ગઈ. એ જે બે સીટ હતી એમાં એક સીટ હતી સંયુક્ત આંધ્રપ્રદેશની હનામકોંડા સીટ અને બીજી ગુજરાતની મહેસાણાની સીટ. આ બે સીટ ઉપરથી ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવેલી. એ પછી તો આપણે જોયું કે 40 વર્ષના રાજકારણની અંદર જે પોલિટિકલ ડેવલપમેન્ટ છે એમાં 360 ડિગ્રી યુટર્ન આવી ગયો છે. હવે પહેલી સીટની વાત કરીએ કે જે સંયુક્ત આંધ્રપ્રદેશની જે હનામકોંડા સીટ હતી એમાં જાંગલા રેડ્ડી કરીને ભાજપના ઉમેદવાર હતા, એ ચૂંટણી જીતેલા અને એમની સામે હતા પૂર્વ પ્રધાનમંત્રી પીવી નરસિંહા રાવ. પીવી નરસિંહા રાવ 54,198 વોટથી તે વખતે હારી ગયેલા અને તે વખતે પીવી નરસિંહા રાવ વિદેશ મંત્રી હતા. 2008 પછી સીમાંકન થયું અને આજે હનામકોંડા જે લોકસભાની બેઠક હતી એ સીટ ખતમ થઈ ગઈ અને એનો જે મોટા ભાગનો જે વિસ્તાર છે, મોટા ભાગનો જે હિસ્સો છે એ વારંગલમાં ચાલ્યો ગયો અને વારંગલ લોકસભા છે એ અત્યારે તેલંગાણા રાજ્યની અંદર આવેલી છે. આ વારંગલ સીટ છે એ ભાજપ માટે આ વખતે જીતવી અઘરી છે, કારણ કે વારંગલ પર કોંગ્રેસનો કબજો છે, કોંગ્રેસનું વર્ચસ્વ છે. હમણાં જ્યારે વિધાનસભાની ચૂંટણી ગઈ ત્યારે આ વારંગલ લોકસભા બેઠકની અંદર જે 7 વિધાનસભા આવે છે એમાંથી 6 વિધાનસભા ઉપર કોંગ્રેસે જીત મેળવી હતી. બીજું કે આ વખતે જે લોકસભા 2024ની ચૂંટણી છે એમાં ભાજપે હજુ વારંગલ બેઠક ઉપરથી ઉમેદવાર જાહેર નથી કર્યા, કારણ કે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે ભાજપને હજુ વારંગલમાંથી કોઈ યોગ્ય ઉમેદવાર મળી નથી રહ્યો. હવે વાત કરીએ ગુજરાતના મહેસાણાની બીજી સીટની. તો આ જે મહેસાણાની બેઠક હતી એમાં અમૃતલાલ કાલિદાસ પટેલ, કે જેમને AK પટેલના નામથી લોકો ઓળખે છે, તેઓ જીત્યા હતા અને કોંગ્રેસના સાગરભાઈ રાંકા કરીને ઉમેદવાર હતા એમણે 43,000 વોટથી હરાવેલા. હવે આ જે મહેસાણાની સીટ છે એ પટેલ બહુમતી ધરાવતી સીટ છે અને આમ અત્યારના ભાજપના કબજામાં છે. 2019ની અંદર શારદાબેન પટેલ આ બેઠક ઉપરથી જીત્યા હતા, પરંતુ કોંગ્રેસે 1984 પછી આ બેઠક ઉપર એક વખત 1999 અને એક વખત 2004 એ બેઠક જીતી હતી. આ મહેસાણાનું જે ટોટલ એરિયા છે એમાં 93% હિન્દુઓની વસ્તી છે, 5% મુસલમાન છે અને 2% અન્ય ધર્મના લોકો વસે છે. હવે 1984માં ભાજપે આખા દેશની અંદર 2 સીટ મેળવેલી. એ પછી આમ જોવા જઈએ ને તો ઉત્તરોત્તર વધી છે એકાદ વર્ષને બાદ કરતાં. 1989માં ભાજપને ટોટલ 5 સીટ મળેલી, 1991માં 120, 1996માં 161, 1998માં 182, 1999માં 182, 2004માં 138, 2009માં ફરીથી ઘટીને 116 થઈ ગઈ હતી, પણ એ પછી 2014ની અંદર 282 અને 2019ની અંદર ભાજપને 303 બેઠકો મળી હતી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું. થેન્ક યુ વેરી મચ.